એમએસ પેઇન્ટમાં આજે આપણે ઘડિયાળ દોરીશું કઈક અલગ પેટર્નથી. તો સૌથી પહેલા આપણે ઓવેલ શેપ લઈ લઈએ અને જેવડી ઘડિયાળ દોરવી છે એવો શેપ ડ્રો કરી લઈએ. ત્યારબાદ ફરીથી ઓવેલ શેપ જ લેવાનો છે, એટલે એક નાનો એવો ઓવેલ શેપ છે એ તમારે ડ્રો કરવાનો છે. ડ્રો થઈ જાય એટલે એને અહીંયા સાઈડમાં મૂકી દેવાનું. ત્યારબાદ સિલેક્ટ બટન ઉપર ક્લિક કરી અને એને કોપી કરવાની. કોપી કરવા માટે આપણે જઈશું ક્લિપબોર્ડમાં કોપી બટન ઉપર, અથવા તો કીબોર્ડમાંથી કંટ્રોલ સી પણ તમે આપી શકો છો. એટલે કોપી ઉપર ક્લિક કર્યું, ત્યારબાદ પેસ્ટ ઉપર ક્લિક કરવાનું. તમે પેસ્ટ ઉપર ક્લિક કરશો એટલે જો એની એક નકલ તૈયાર થઈ જશે. હવે આપણે લાઈનમાં ગોઠવવાની છે. હવે જો આ વ્હાઇટ ભાગ આવી જાય છે, એને ટ્રાન્સપરન્ટ કરવા માટે સિલેક્ટ બટનમાં છેલ્લે એરો છે ત્યાં ક્લિક કરી અને ટ્રાન્સપરન્ટ સિલેક્શન ઉપર ક્લિક કરી દેવાનું. ત્યારબાદ તમે મિડલમાં વચ્ચોવચ્ચ આ રાઉન્ડને આવી રીતે એક પછી એક ગોઠવતું જવાનું છે. ફરીથી પેસ્ટ ઉપર ક્લિક કરવાનું અને ગોઠવતું જવાનું આવી રીતે. જો આમ ન ફાવે તો કીબોર્ડમાંથી કંટ્રોલ પ્લસ વી કરો તો પણ આ જ વસ્તુ થશે. કંટ્રોલ પ્લસ વી થી પણ તમે પેસ્ટ કરી શકો છો. આવી રીતે એક પછી એક રાઉન્ડ ફરતે આવી રીતે પેસ્ટ આપી દેવાનું છે તમારે. કંટ્રોલ પ્લસ વી આપો તો પણ પેસ્ટ થઈ શકે, અથવા તો ક્લિપબોર્ડમાંથી આ જગ્યાએથી અહીંયા પેસ્ટ ઉપર ક્લિક કરીને પણ તમે પેસ્ટ આપી શકો છો આવી રીતે. તો આખા રાઉન્ડમાં ફરતે આવી રીતે આપણે નાના નાના રાઉન્ડ મૂકી દેશું. એક રાઉન્ડ ની ઉપર આવી રીતે બીજું રાઉન્ડ જાય એવી રીતે પેસ્ટ આપવાની છે. ત્યારબાદ વ્હાઇટ કલર ઉપર ક્લિક કરી દેશું અને વ્હાઇટ રાઉન્ડ ડ્રો કરી લેશું. અને એની લાઈન કેવી રાખવાની? એકદમ જાડી. અને આ જે રાઉન્ડ ડ્રો કરેલું છે એ રાઉન્ડ ની ઉપર જ આપણે રાખવાનું છે. ચારે બાજુ જોઈ લેવાનું, અથવા તો કંટ્રોલ પ્લસ આપો એટલે લાઈન છે એ જાડી થશે, એટલે ઓટોમેટિક ઓલું છે તે જતું રહેશે. ત્યારબાદ ફરીથી ફિલ ઉપર ક્લિક કરીને જ્યાં અંદરનો વ્હાઇટ લાઈન છે ત્યાં ક્લિક આપી દેવાનું, એટલે આવી રીતે મસ્ત રાઉન્ડ થઈ જશે. ફરીથી તમારે જે કલરની આઉટલાઈન લેવી હોય એ કલર લેવાનો, ઓવેલ શેપ લેવાનો અને ફરીથી એક રાઉન્ડ છે એ આવી રીતે ડ્રો કરી લેવાનો. ત્યારબાદ હવે આની અંદર આપણે લખાણ લખવું હોય ઘડિયાળ માટે તો અહીંયા એડ એટલે કે ટેક્સ્ટ ટૂલ બાર છે ત્યાં ક્લિક આપી દેવાનું. ત્યારબાદ અહીં એક
ચોરસ દોરી લેવાનું, ગમતો પેલા કલર લઈ લેવાનો, અક્ષરનો જેવા કલરના અક્ષર લખવા હોય એ કલરનો. ત્યારબાદ અહીંયા અલગ અલગ સ્ટાઇલ છે, જે સ્ટાઇલમાં તમારે અક્ષર લખવા હોય એ સ્ટાઇલ પણ તમારે અહીંથી લઈ લેવાની રહેશે. ત્યારબાદ 1 થી 12 અંક અહીંયા લખશું. એક થી બાર અંક લખાઈ જાય પછી જો તમારે હજુ પણ અંકને સિલેક્ટ કરી અને અક્ષર અહીંથી નાના મોટા કરવા હોય તો તમે કરી શકો છો. ત્યારબાદ અહીંથી એની સ્ટાઇલ બદલવી હોય તો બદલી શકો, અહીંથી જો એનો કલર બદલવો હોય તો પણ તમે બદલી શકો છો. તો હું મિડલના જે અક્ષર છે એનો કલર થોડો ચેન્જ રાખું છું. 3, 6, 9 અને 12 આટલાનો હું જુદો કલર રાખું છું. ત્યારબાદ ખાલી જગ્યા ઉપર ક્લિક આપી સિલેક્ટ બટન ઉપર અહીંયા ક્લિક કરવાનું. સિલેક્ટ બટન ઉપર અહીંયા ક્લિક થઈ જાય ત્યારબાદ એક પછી એક શેપ લેતું જવાનું અને જે જગ્યાએ મૂકવો હોય ત્યાં આવી રીતે મૂકી દેવાનું રહેશે. સૌથી પહેલાં ઉપર નીચેના શેપ છે એ વ્યવસ્થિત સાવ એની નીચે જ આવી રીતે ગોઠવી દેવાના. ત્યારબાદ સામે સામેના લેવાના એટલે તમને ભૂલ ના પડે. સિલેક્ટ કરવાનું અને અહીંથી મિડલમાંથી ઉપાડીને વચ્ચોવચ તમારે જે જગ્યાએ ગોઠવવો હોય ત્યાં આવી રીતે શેપને વચ્ચોવચ ગોઠવી દેવાની. ત્યારબાદ એક પછી એક બધા જ અંક છે એ ઉપાડતું જવાનું અને એના સ્થાને તમારે જ્યાં ગોઠવવાનું હોય એ જગ્યાએ ગોઠવી દેવાના રહેશે. ગોઠવવામાં ઉતાવળ જરાય નથી કરવાની, સાવ નિરાતે આવી રીતે ઉપાડીને એક પછી એકને મૂકવાના છે. ત્યારબાદ હવે ઘડિયાળનો કાંટા દોરીએ તો સૌથી પહેલા આપણે બ્લેક કલર લઈ લેશું અને વચ્ચોવચ એક રાઉન્ડ આવી રીતે દોરી લેશું. ત્યારબાદ ઘડિયાળનો કાંટો દોરવા માટે આપણે કરવ શેપ છે એનો ઉપયોગ કરીશું. આપણે જેટલા ઘડિયાળમાં ટાઈમ આપવાનો હોય એટલો આવી રીતે આપી દેશું. શિફ્ટ કી દબાવો, સોરી, આપણે લાઈન શેપથી કાંટો દોરીશું તો સૌથી સીધી લાઈન આવી રીતે કરીને પણ તમે દોરી શકો છો. તો તમારે જેટલા કાંટા દોરવાના હોય એટલા તમે આવી રીતે દોરી શકો. ત્યારબાદ વચ્ચે જો તમને કઈ ડિઝાઇન મૂકવાનું મન થાય તો આવી રીતે અહીંયા મિડલમાં વચ્ચોવચ તમે પેટર્ન પણ મૂકી શકો છો. એની આઉટલાઈન આપણે થોડી પતલી આપી દઈએ અને આવી રીતે આટલું થઈ જાય ત્યારબાદ આની અંદર કલર પૂરીશું. અથવા તો આપણે આઉટલાઈન છે એ બ્લેક કલરની રાખીએ અને અંદર ફિલમાં જુદો કલર પૂરી આવી રીતે પણ તમે કરી શકો છો. એની અંદર આપણે ગમતો કલર લઈએ અને જો વચ્ચે કોઈનું નામ લખવું હોય તો પણ તમે અહીંયા લખી શકો છો. હું લખું છું ટીચિંગ, લખાઈ જાય પછી અક્ષરને આપણે અહીંથી નાના મોટા કરી શકીએ છીએ. અક્ષર અહીંથી કલર આપી દઈએ અને વચ્ચોવચ મિડલમાં જે જગ્યાએ રાખવું હોય એ જગ્યાએ આપણે રાખીશું. ત્યારબાદ જ્યાં વધારાનું દોરેલું છે એને કાઢી નાખવાનું રહેશે. હવે ફિલમાં જશું અને જ્યાં રાઉન્ડ છે એમાં ફરતાઈમાં તમને જે કલર ગમતા હોય એ કલર છે આવી રીતે ફિલઅપ કરી દેવાના છે. જે કલર ગમતો હોય એ કલરથી આવી રીતે જુદી જુદી પેટર્ન બનાવી અને મલ્ટી કલર પૂરો તોય ચાલશે અને એક જ કલર પૂરો તોય ચાલશે. તમને જે પ્રકારનો કલર ગમતો હોય એ પ્રકારના કલર છે આમાં પૂરી દેવાના રહેશે.
અથવા તો લાઇટ ડાર્ક કલર પૂરો આવી રીતે તો પણ ચાલે, એટલે તમને જે કલર અનુકૂળ આવતો હોય અથવા તો ગમતો કલર છે એ આવી રીતે એક પછી એક પૂરી દેવાનું. તો આ મલ્ટી મલ્ટી કલરની ઘડિયાળ છે એ તૈયાર છે.